નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન, જે નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો ઉપર. આજે દેવ દિવાળી, રાજ્યભરના મંદિરોમાં ઉજવાયો અન્નકૂટ મહોત્સવ. અમદાવાદમાં ઇન્ટરનેશનલ વિમેન્સ ગ્રાન્ડ માસ્ટર ચેસ ટુર્નામેન્ટનો થયો પ્રારંભ. વિસાવદરમાં લેઉવા પટેલ સમાજ ભવનનું ખાતમુહૂર્ત કરતા જયેશ રાદડિયા. અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે બિન અનામત આયોગની બેઠક યોજાઈ. આજે દેવ દિવાળી એટલે કે આજે શુભ મુહૂર્તનો દિવસ. આજે રાજ્યભરના મંદિરોમાં અન્નકૂટનો દર્શનનો મહિમા અપરંપાર હોય છે અને સવારથી જ ભગવાનને અન્નકૂટ ધરાવવા માટે ભક્તોએ જાણે ભીડ જમાવી હોય તેવું લાગી રહ્યું છે. વાત કરીએ તો અંબાજી મંદિર ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો માના દર્શને પહોંચી ચૂક્યા છે, તો તેવી જ રીતના ઊંઝા ખાતે ઉમિયા માના દર્શને પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે, સાથે સાથે જ અન્નકૂટ દર્શનનો પણ લાભ લીધો છે. તેવી જ રીતે અમદાવાદના વિવિધ મંદિરોમાં પણ અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને સ્વામિનારાયણ મંદિરોમાં પણ અન્નકૂટ દર્શન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યા છે. જ્યારે વાત કરીએ તો અમદાવાદના પાલડી ચાર રસ્તા ખાતે આવેલ વર્ષો જૂના હનુમાનજી મંદિર, પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ખાસ અન્નકૂટ મહોત્સવનું આયોજન કરાયું છે. આ અન્નકૂટ મહોત્સવમાં આસપાસના રહીશો દ્વારા ખાસ વિવિધ પ્રકારના વ્યંજનો બનાવી ભગવાન હનુમાનજીને ધરાવવામાં આવ્યા છે. આ મહોત્સવને લીધે મોટી સંખ્યામાં ભક્તજનો પંચમુખી હનુમાન દાદાના દર્શને પહોંચેલા છે, જ્યાં આગળ વિવિધ પ્રકારના વ્યંજનો ધરાવી અને મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આમ અમદાવાદના વિવિધ મંદિરોમાં પણ આ જ રીતે અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આમ ભક્તોએ અલગ અલગ પ્રકારના વ્યંજનો ભગવાનને ધરાવ્યા હતા અને અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરી હતી. આપણા ધર્મની અંદર વિવિધ પ્રકારના ઉત્સવોનું આયોજન કરવામાં આવે. દિવાળી પછી કાર્તક શુદ્ધ પૂનમ, એને દેવ દિવાળી તરીકે આપણે ઉજવીએ છીએ. આ દિવસે જુદા જુદા મંદિરોની અંદર ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવે છે. મોટે ભાગે હનુમાનજીનું મંદિર અને માતાજીના મંદિરોમાં પૂનમે અન્નકૂટ થાય છે. વિષ્ણુ મંદિરો અને અન્ય મંદિરોની અંદર બેસતા વર્ષે કાર્તક શુદ્ધ પર્વેના દિવસે અન્નકૂટ થાય છે. અન્નકૂટ એટલે અન્નનો પર્વ. ભગવાનને આપણે અન્નકૂટ શા માટે ધરાવીએ છીએ, તેની પાછળ પણ આપણી ચોક્કસ ધાર્મિક માન્યતાઓ સંકળાયેલી છે, શ્રદ્ધાઓ સંકળાયેલી છે, આસ્થાઓ સંકળાયેલી છે. આપણા શાસ્ત્રમાં અન્નને બ્રહ્મ કહ્યું છે, અન્નમ બ્રહ્મ, અન્ન એ બ્રહ્મ છે. કારણ કે અન્ન વિના આપણને ચાલતું નથી, અન્નથી આપણું શરીર પોષાય. બીજું, આપણું શરીર પાંચ કોષોનું બનેલું છે, એમાં પહેલો અન્નમય કોષ, એટલે કળિયુગમાં અન્ન સમાન પ્રાણ છે એવું કહેવાય. કળિયુગની અંદર આપણા શરીરની રચના એવી રીતે થઈ છે કે અન્ન વિના માણસ વધુ વખત જીવી શકે નહીં. અન્ન એને પોષણ આપે છે. એ અંતર જો ભગવાનનો વિશ્વાસ બની જાય તો એ શારીરિક, માનસિક, ચૈતસિક અને આધ્યાત્મિક ઉન્નતિ પણ કરાવે. તો અન્નકૂટ પાછળની ભાવના એ છે કે ભગવાનને જે કંઈ આપણે અર્પણ કરી અને પછી લઈએ, ભગવાનને ભોગ ધરાવીએ અને પછી ઉપભોગ કરીએ, એવી એક શ્રદ્ધા, એક એવી સમજ આપણા શાસ્ત્રમાં છે. અને એ સંદર્ભમાં અન્નકૂટ મહોત્સવના આયોજન થાય છે. અમદાવાદમાં ઇન્ટરનેશનલ વિમેન્સ ગ્રાન્ડ માસ્ટર ચેસ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. આ ટુર્નામેન્ટનો પ્રારંભ ચેસ એસોસિએશનના ચેરમેન તેમજ વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ ઇન્ટરનેશનલ વિમેન્સ ગ્રાન્ડ માસ્ટર ટુર્નામેન્ટ એ
મહિલાઓ માટેનું ખાસ આયોજન ચેસ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ઇન્ટરનેશનલ વિમેન્સ ગ્રાન્ડ માસ્ટર ચેસ ટુર્નામેન્ટનું પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ભારતની 6 અને અન્ય દેશોના 6 એમ 12 ઇન્ટરનેશનલ ચેસ ખેલાડીઓ ભાગ લેશે. ભાગ લેનાર ખેલાડીઓમાં પ્રત્યશા બોડા, આકાંક્ષા હગવાને, હર્ષાનીએ, મૃદુલ દેહનાકર, પ્રિયંકા, તનિષ્કા કોટિયા, ઓલ્ગા બેબી, એના ગવેશિલ, થિમ મે હેંગ, કુ ઓંગ હેંગ લુઓ, સર્વિનોઝ કાર્બનો બોઇઝ, એક્ટુલ અલ્તાજનુજનો સમાવેશ થાય છે. સ્પોર્ટ્સ ક્લબ ખાતે આ ચેસ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના સેક્રેટરી ભરતસિંહ ચૌહાણ અને ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના પ્રમુખ અમીરટ્સ અજયભાઈ પટેલ તથા પ્રમુખ રાકેશ પટેલે દીપ પ્રગટાવી આ ટુર્નામેન્ટનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે એસોસિએશનના CEO ભાવેશ પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ મયુર પટેલ, ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના વાઇસ પ્રેસિડેન્ટ શેખર સાહુ, સ્પોર્ટ્સ ક્લબના નૈમેશ મારફતિયા, ગુજરાતના સૌ પ્રથમ ગ્રાન્ડ માસ્ટર તેજસ બાકરે ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેન્ટ 18 નવેમ્બર સુધી ચાલશે, જેમાં વિજેતાઓને ₹10 લાખનું પુરસ્કાર પણ આપવામાં આવનાર છે. अभी इस टूर्नामेंट में भाग ले रही थी, आपको कैसा लग रहा है? मुझे बहुत अच्छा लग रहा है, ये अपॉर्चुनिटी हर बार नहीं मिलती है, तो काफ़ी प्राउड फील कर रही हूँ कि मतलब इतने सालों से ट्राई कर रही हूँ ना खेलने का, तो इस बार मिल गया. तो थैंक यू ऐसे. इस गेम में किस किस बातों का ध्यान रखना पड़ रहा है? इस गेम में पेशेंस बहुत इंपॉर्टेंट है. लाइक पूरे गेम में आप कभी भी कुछ भी मतलब आप लूजिंग गेम में भी जीत सकते हैं, विनिंग गेम में भी हार सकते हैं. વિસાવદરના હનુમાનપરામાં લેઉવા પટેલ સમાજના ભવનનું ખાતમુહૂર્ત મંત્રી જયેશભાઈ રાદડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. વિસાવદર નજીકના હનુમાનપરા વિસ્તારમાં લેઉવા પટેલ સમાજના યુવાનો દ્વારા તાજેતરમાં જ રામજી મંદિરનું નિર્માણ કાર્ય સંપન્ન કર્યા બાદ 180 જેટલા પરિવારના યુવાનો દ્વારા વ્યક્તિગત પ્રતિમાસ ₹200ના અંગત ફાળાની રકમ એકત્ર કરવાની શરૂઆત કરીને સમાજવાડી ભવનનું નિર્માણ કરવાની હામભીડી હતી. હનુમાનપરાની મારુતિનગર સમીપ નારાયણભાઈ દુધાતના પુત્ર રતનભાઈ અને રવજીભાઈ દુધાતે પોતાની ખેતીની જમીનનું સમાજ ભવન નિર્માણ માટે ભૂમિદાન પણ કર્યું. આ જમીન પર દાતાઓના સહયોગથી નિર્માણ પામનાર સમાજ ભવનનું રાજ્યના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતના મંત્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. વિસાવદર ખોડલધામ સમિતિ દ્વારા કાગવડ ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલનું 183મું રક્તતુલાથી સન્માન પણ કરાયું હતું. તેનો પ્રતિભાવમાં નરેશભાઈએ લેઉવા પટેલ સમાજના યુવાનોએ એકત્ર બની સમાજ સંગઠન અને સમાજના હિત માટે પાયાની જરૂરિયાત પૂર્ણ કરવા માટે જે રીતે કામ કરે છે તે બિરદાવી હતી. સમાજવાડીના ખાતમુહૂર્ત પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોને સંબોધતા જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે સમાજવાડી મનુષ્યના જીવનમાં સારા વિચારોનું ઉદ્ભવ સ્થાન છે, તેના થકી જ સારા સમાજનું ઘડતર અને સંસ્કારોનું સિંચન થાય છે. વિસાવદર તાલુકાના હનુમાનપરામાં મારુતિનગર ખાતે નિર્માણાધીન લેઉવા પટેલ સમાજ ભવનના ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી જયેશ રાદડિયાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું. નૂતનવાડીના નિર્માણમાં સહકારિતા અને સંગઠિતતાની સમન્વય થકી ટીમવર્કની ભાવના કેળવાય છે, તે ખૂબ જ અભિનંદનને પાત્ર છે. આ પ્રસંગે સતાધાર ધામના મહંત વિજય બાપુએ પણ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડાએ પણ યુવાનોને બિરદાવ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે જયેશભાઈ રાદડિયા, નરેશ પટેલ તેમજ સમાજના શ્રેષ્ઠીઓને પુષ્પમાળા અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં અતિથિ પદે નસડી ધામના લવજી બાપુ તેમજ
અન્ય સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે બિન અનામત આયોગના અધ્યક્ષની ઉપસ્થિતિમાં બિન અનામત આયોગને ઉદ્દેશીને કાર્યો અને વિવિધ યોજનાઓને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગના લોકોને સરકારની બિન અનામત નિગમની યોજનાઓ, શિક્ષણ અને નોકરીઓ એમ બંને પ્રકારની યોજનાઓનો મહત્તમ લાભ લાભાર્થીઓને કેવી રીતે મળી શકે તે હેતુ સાથે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે બિન અનામત આયોગના અધ્યક્ષ હંસરાજ ગજેરાની ઉપસ્થિતિમાં બિન અનામત વર્ગના અગ્રણીઓ તેમજ સરકારની વિવિધ વિભાગોના પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બિન અનામત વર્ગના આયોજનના અધ્યક્ષ અને સભ્ય સચિવ ડૉક્ટર દિનેશ કાપડિયા અને બિન અનામત આયોગના ઉદ્દેશો, કાર્યો અને વિવિધ યોજનાઓની માહિતી બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવો સમક્ષ રજૂ કરી હતી. રાજ્ય સરકારની બિન અનામત વર્ગોને લગતી વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવી શકાય તેની વિગતવાર માહિતી પણ સભ્ય સચિવ દ્વારા આ બેઠકમાં આપવામાં આવી હતી. બિન અનામત વર્ગના સભ્ય સચિવ ડૉક્ટર દિનેશ કાપડિયાએ આયોગ દ્વારા શૈક્ષણિક સહાય યોજના, વિદેશ અભ્યાસ લોન, ભોજન બિલ સહાય, કોચિંગ સહાય, જી કેટની નીટ પરીક્ષા કોચિંગ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તાલીમ, સ્વરોજગાર યોજના તેમજ કોમર્શિયલ પાયલોટની તાલીમ માટેના લોન સહિતની 9 યોજનાઓ કાર્યરત છે તેની વિગતવાર ચર્ચા આ બેઠકમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવોને સમક્ષ કરી હતી. આ બેઠકમાં બિન અનામત આયોગના સભ્ય સચિવ, ધારાસભ્ય તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.